મહેસાણાના વિસનગરમાં ડેપ્યુટી સીએમએ નિવેદન આપ્યું છે કે આ કોરોના ચીના જેવો છે, ચીના કોરોના જેવો છે, ગમે ત્યારે ગમે તે કરે અને એનો વિશ્વાસ ના કરાય ને, એટલે બધા સાચવજો, માસ્ક પહેરજો, વેક્સિન લેજો. ચીના જેવો છે અને ચીના કોરોના જેવો છે, ગમે ત્યારે ગમે તે કરે, એમનો વિશ્વાસ ના રાખાય, એટલે બધા પાકા રહેજો, જાગૃત રહેજો, નિયમોનું પાલન કરજો, સરકારની સૂચનાઓનું પાલન કરજો, માસ્ક પહેરજો, પહેરાવરાવજો, ડિસ્ટન્સ જાળવજો અને કોરોનાથી આપણા ગુજરાતને, આપણા દેશને મુક્ત રાખવા એક જ જે મોટામાં મોટું હથિયાર છે અત્યારે અલિટ પદ્ધતિ પ્રમાણે એ વેક્સિન લેવાનું કોઈ ચૂકતા નહીં. અમદાવાદના શિલ્પાબેન ભટ્ટ નામના શ્રદ્ધાળુએ ભગવાન જગન્નાથને ચોકલેટનો રથ અર્પણ કર્યો છે. દર વર્ષે ભગવાનને ચોકલેટનો રથ અર્પણ કરાય છે. 5 કિલો ચોકલેટમાંથી આ રથ બનાવવામાં આવ્યો છે અને જેને બનાવવા માટે 2 દિવસનો સમય લાગ્યો છે. તો ભક્તોની શ્રદ્ધા પણ અનેરી હોય છે. પોતપોતાની રીતે તેઓ દાન કરતા હોય છે. તો તેઓએ ભગવાનનો રથ બનાવ્યો છે અને ચોકલેટથી આ રથ બનાવ્યો છે. ભગવાનના આજે સોનાવેશના દર્શન અને ભક્તો પણ ખૂબ જ ઉત્સાહથી આવી રહ્યા છે. અમદાવાદના બેન છે કે જે ચોકલેટનો રથ બનાવી અને જગન્નાથને અર્પણ કરવા આવી રહ્યા છે. બેન, કેટલા સમયથી આ તમે ચોકલેટનો રથ બનાવવામાં ગયો અને કેટલા કિલોની બનાવ્યો? આમાં 5 કિલો ચોકલેટ ગઈ છે અને આ 3જું વર્ષ છે મારું ચોકલેટનું રથનું, પણ અહીંયા મંદિરમાં આપવા માટેનું આ મારું 2જું વર્ષ છે ચોકલેટ. મને 2 દિવસ લાગી ગયા હતા, કેમ કે ગરમી બહુ છે એટલે ઠંડક થોડું બહેતર હોય, એસી ચાલુ કરીને જ બનાવવું પડે છે, કેમ કે ગરમી છે તો ચોકલેટ નીકળી જતી હોય છે. એટલે ભગવાનનો ચોકલેટનો રથ છે અને અંદર પણ ભગવાન બિરાજમાન છે, એટલે કે ભક્તોની આ શ્રદ્ધા છે અને દર વર્ષે આવે છે. આ 3જો વર્ષ હતો કે 3જા વર્ષે ભગવાન જગન્નાથને ચોકલેટનો રથ છે તે અર્પણ કરવા આવ્યા છે. કેમેરામેન પ્રકાશ સાથે વિપુ પટેલ, News18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદની સરસપુર પોલીસે રથયાત્રાના જાહેરનામા બાબતે લોકોને માહિતગાર કર્યા છે. શહેર કોટડા પોલીસ સ્ટેશનના સ્ટાફે સરસપુરની આસપાસ અલગ અલગ પોળમાં જઈને જાહેરનામા અને કરફ્યુ વિશે માહિતી આપી ચર્ચા કરી હતી. તો શહેર પોલીસે જાહેરનામા બાબતે લોકો પેમ્ફલેટની વહેંચણી પણ કરી હતી. સોમવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે અને આ વખતે નિયમો સાથે અને ભક્તો વગર જ રથયાત્રા નીકળવાની છે. સવાલ એ છે કે ભક્તો, અખાડા, ભજન મંડળી વગરની રથયાત્રા કેવી હશે? જોકે રથયાત્રાના રૂટમાં કોઈ ફેરફાર નથી કરાયા અને ત્યારે આવવો જોઈએ રથયાત્રા પહેલા રૂટ યાત્રા.
અમિત શાહ ત્રણ દિવસના અમદાવાદના અહીંયા પ્રવાસે આવ્યા છે અને બોપલ અત્યારે પહોંચ્યા છે, જ્યાં કાર્યક્રમ તો અમિત શાહનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અમિત શાહ 150 કરોડના ખર્ચે થનારા વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપી રહ્યા છે. વિવિધ કાર્યક્રમોના લોકાર્પણ વિકાસ કાર્યોમાં તેઓ પહોંચી રહ્યા છે. તો 11 કલાકે અમિત શાહ ઓરડા નિર્મિત સિવિક સેન્ટરનું ઉદઘાટન કરવાના છે. તો અમિત શાહ બોપલ પહોંચ્યા છે. સિવિક સેન્ટરનું ઉદઘાટન કરશે. ઓરડા નિર્મિત આ સિવિક સેન્ટર તેમજ ઓરડા દ્વારા બનાવેલ લાઇબ્રેરીનું પણ તેઓ ઉદઘાટન કરશે અને જે બાદ તેઓ 12 વાગે વેજલપુર કમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવા માટે પહોંચશે. તો આજે સાંજે 4 કલાકે સાણંદ સ્થિત એપીએમસીના નવા ભવનનું પણ લોકાર્પણ કરશે. મયુર આપણી સાથે વધુ અપડેટ સાથે જોડાઈ ગયા છે. અમિત શાહ પહોંચી ગયા છે. મયુર લોકસભા વિસ્તારના જુદા જુદા જે વિકાસ કાર્યો છે તેનું લોકાર્પણ કરશે. 192.38 કરોડના ખર્ચે 9 જેટલા વિકાસ કાર્યો થયેલા છે, જેની અંદર પ્રથમ વિવિધ જે ખાત મુહૂર્તો છે તે કરવામાં આવશે. તેની અંદર ઘુમા વિસ્તારની અંદર જે પાણીનો પ્રોજેક્ટ છે તે છે, જળ જીવન મિશન હેઠળ જે પ્રોજેક્ટ છે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તે ઉપરાંત 34 કરોડના ખર્ચે સાણંદ બાવડા વિસ્તારની અંદર જુદા જુદા જે વિકાસ કાર્યો છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમના હસ્તે કરવામાં આવશે. 3 દિવસના પ્રવાસે છે અને છેલ્લા 1 મહિનામાં આ તેમની બીજી ગુજરાત મુલાકાત છે. 3 દિવસના આ જે તેમના પ્રવાસ છે તેની અંદર તેઓ ગાંધીનગર જિલ્લાની અંદર પણ જુદા જુદા લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે અને ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે તેમાં પણ પરિવાર જી. તો સતત એક બાદ એક તેમનો પ્રવાસ થઈ રહ્યો છે અમિત શાહનો અને ગુજરાતમાં વિકાસ કાર્યો અને લોકાર્પણમાં તેઓ હાજરી આપી રહ્યા છે. મયુર આપનો આભાર. તો ફરી એક વખત અમિત શાહ ગુજરાતના મહેમાન બન્યા છે. 3 દિવસનો આ કાર્યક્રમ ગઈકાલે તેઓ આવી પહોંચ્યા અને આજે બોપલ પહોંચ્યા છે. વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેઓ કરી રહ્યા છે. જનતાના અર્થે તેઓ તેને ખુલ્લા મૂકી રહ્યા છે. તો બોપલ પહોંચ્યા છે. 215 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ તેઓ કરી રહ્યા છે. અત્રે ઉપસ્થિત તથા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા ધારાસભ્યશ્રીઓ, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલાજી, સહેબ પ્રમુખ શ્રી અમિતભાઈ શાહ, પૂર્વ ઓરડાના ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, સાથી પદાધિકારીશ્રીઓ, વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, ડેપ્યુટી ચેરમેનશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મુકેશ કુમાર. છોટાઉદેપુરમાં ઓરસંગ નદી બે કાંઠે છે. પંથકમાં અને ઉપરવાસમાં થયેલ વરસાદને લઈ ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે. નવનિર્મિત ચેકડેમ ઓવરફ્લો થયો છે. લાંબા વિરામ બાદ મેઘમહેર થતાં ખેડૂતોમાં પણ ખુશી છે. છેલ્લા 2 દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં વરસાદના કારણે નદી પણ બે કાંઠે, ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે. ખેડૂતો ગ્રામજનો પણ અત્યારે ખુશખુશાલ છે.
તો આંગે અપડેટ મેળવીશું સંવાદદાતા સૈજબ પાસેથી. સૈજબ, સામાન્ય રીતે અહીંયા પાણીની કિલ્લત આપણે જોવા મળતી હોય છે, છેલ્લા દિવસોમાં આપણે રિપોર્ટ પણ બતાવ્યા છે, પરંતુ હવે જ્યારે ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે તો ગ્રામજનો અને ખેડૂતોમાં પણ ખુશી. જી સંધ્યા, જે રીતે છોટાઉદેપુર જિલ્લામાં રાત્રિના સમયમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, ઉપરવાસ એટલે કે મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદને લઈને છોટાઉદેપુરની જે જીવાદોરી સમાન કહેવાતી જે ઓરસંગ નદી છે તે બે કાંઠે વહેતી થઈ છે. છોટાઉદેપુર નજીક જ ઓરસંગ નદી પણ જે ચેકડેમ બનાવવામાં આવ્યો તે પણ ઓવરફ્લો થયો છે. છોટાઉદેપુરની અંદર કેટલાક સમયથી પાણીની જે કિલ્લત પરથી તેને લઈને ચેકડેમ બનાવવામાં આવ્યો હતો, ત્યારે આજે જયારે ચેકડેમ ઓવરફ્લો થયો છે ત્યારે છોટાઉદેપુર નગરના લોકોને પણ ખુશી જોવાઈ રહી છે. સાથે સાથે જે છે ખેડૂતોની અંદર કેટલાક 15-20 દિવસથી વરસાદ થતો વરસો થયો તેને લઈને ખેડૂતોમાં ચિંતા હતી, ખાસ કરીને ખેડૂતોમાં પણ આનેરી ખુશી જોવા મળી છે. ત્યારે વરસાદના આંકડાકીય વાત કરવામાં આવે તો છોટાઉદેપુરની અંદર 35 mm, પાઈજપુરની અંદર 37.5 mm, સંખેડામાં 4 mm અને નસવાડીમાં 2 mm, કવાંટમાં 8 mm અને બોડેલીમાં 7 mm જેટલો વરસાદ વરસી રહ્યો છે. જ્યારે લાંબા વિરામ બાદ જ્યારે વરસાદ વરસ્યો છે ત્યારે ખેડૂતોમાં તો આનેરી ખુશી જોવાઈ રહી છે. જી સંધ્યા. જી જી સૈજબ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ.